विद्यार्थी मित्रों श्री एजुकेशन चैनल में आपनु स्वागत छे। तो मित्रों आज आपणे आंकड़ाशास्त्र प्रकरण नी अंदर एटले के 14मा प्रकरण ना उदाहरण नो अभ्यास करीशुं। अहींया सौथी अगत्यनु प्रकरण अने विद्यार्थीओ माटे मार्कनु स्कोरिंग जो कोई प्रकरण होय तो मित्रों ये 14मुं प्रकरण छे। एटले आ प्रकरणनी अंदर थी ओछी मेहनते वधारे मार्क मेळवी शकाय एवी परिस्थिति तमे आमांथी करी शको मित्रों। तो ये आ 14मुं प्रकरण तमारे शीखवुं ज रह्युं। तो एनी अंदर आपणे उदाहरणनो अभ्यास करीए मित्रों। तो मध्यकना त्रण सूत्रो छे मित्रों। आपणे आ प्रकरणमां शुं कीधुं छे तो के नीचे ज्यां माहिती आपी छे के विद्यार्थीओ 30 छे, कुल 30 विद्यार्थीओना गुण 100 गुणना प्रश्नपत्रमां तेणे मेळवेला मार्क्सनो मध्यक शोधवानो छे। एक विद्यार्थी छे जेने 10 गुण मेळवा छे, 20 गुण एक विद्यार्थीए, 36 गुण त्रण विद्यार्थीए, ए रीते 30 विद्यार्थीओना वर्गीकरण करीने आपणे ए माहिती आपेली छे। आ माहितीना आधारे आपणे आनो मध्यक शोधवानो छे। तो मित्रों चोपड़ीनी अंदर रकम तो मित्रों आपणे आपेली छे, परंतु मैं अहींया कोष्टकना स्वरूपमां दर्शावी दीधी छे। त्रण मेथडमांथी तमने मित्रों अहींया वर्गांतर नथी एटले के वर्गो बनावेला न होवाथी आ दाखलो फरजियात तमारे आ वर्ग जे गुण आप्या छे ए आपणे एक्स आय एटले के मध्य किंमत अने एनी संख्या आपी छे एने आपणे आवृत्તિ કહેશું અને ઈ બેયનો ગુણાકાર એટલે આપણી એફ આય એક્સ આય કહેશું। તો એનો ગુણાકાર કરશું અને ત્યાર પછી એના આપણો આ પ્રકરણનું પહેલું સૂત્ર છે એના આધારે દાખલો ગણશું। 10 ગુણ્યા 1 તો મિત્રો તમને આપેલી માહિતી જો અવર્ગીકૃત વર્ગીકૃત છે પણ વર્ગાંતર ન હોય એટલે કે વર્ગો ન પાડેલા હોય 0 થી 10, 10 થી 20, તો મિત્રો એને એફ આય એક્સ આયથી જ ગણવો પડે। 10 ગુણ્યા 1, 20 ગુણ્યા 1, ત્યાર પછી 36 ગુણ્યા 3, 108, 40 ગુણ્યા 4, 160, ત્યાર પછી 50 ગુણ્યા 3, 150, 56 ગુણ્યા 2, 112, અને 60 ગુણ્યા 4, 6 ચોક 24, 240, ત્યાર પછી 7 ચોક 28 એટલે કે 70 ગુણ્યા 4, 72 ગુણ્યા 1 અને 80 ગુણ્યા 1, 88 ગુણ્યા 2, 176 અને 92 ગુણ્યા 3 એટલે 276 અને છેલ્લે ત્યાર પછી 95 ગુણ્યા 1 એટલે કે 95। આ બધાનો મિત્રો તમે ટોટલ કરશો, ખાસ અગત્યનું છે આ ગુણાકારમાં ક્યાંય ભૂલ ન થાય। આ બધાનો તમે ટોટલ કરશો મિત્રો તો 1779 તમને મળશે। તો મિત્રો ત્રણ સૂત્રમાંથી તમને પહેલું સૂત્ર અહીંયા બતાવવા જઈ રહ્યો છું કે કોઈ પણ મધ્યક શોધો હોય એના માટે આ સૂત્ર એટલે કે સિગ્મા એફ આય એક્સ આય ભાંગ્યા સિગ્મા એફ આય એટલે કે એન પણ કહી શકો તમે, અહીં સિગ્મા એફ આય ને એન। તો આપણે સિગ્મા એફ આય એક્સ આય એ 1779 આવ્યા અને છેદમાં આવ્યા 30। તો મિત્રો 1779 ભાંગ્યા તમે જો 30 કરશો તો એનો જવાબ તમને મળશે। તો અહીંયા આપણે ભાગાકાર કરીએ, 1779 ભાંગ્યા 30, 30 ગુણ્યા પહેલા બે અંક નાના પડે એટલે 177 સુધી 30નો ઘડ્યો એટલે 30 પંચાને 150 થાય। તો 2 7 વધ્યા 2 વધ્યા 0, 9 ઉતાર્યા, ત્યાર પછી મિત્રો 279 એટલે 30 9 13 27 એટલે 9 ભાગ ચલાવીએ તો 30 9 270 તો વધ્યા કેટલા 9। તો હવે મિત્રો મીંડું ઉતારીએ, દશાંશીને મૂકીએ તો અહીંયા પોઈન્ટ આવ્યું 30 તેરી 90, તો આપણે 59.3 એ આપણે ભાગાકાર મળે છે મિત્રો। તો 59.3 આપેલી માહિતીનો મધ્યક છે, મતલબ એનો અર્થ એવો છે કે 30 વિદ્યાર્થીઓનો ગુણનો એવરેજ મધ્યક 59.3 છે આખા વર્ગનો એવું કહી શકાય। તો મિત્રો આ રીતે મધ્યકના દાખલા આપણે આગળ પણ હજુ ગણશું ઉદાહરણની અંદર। વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 નો આપણે અભ્યાસ કરીશું અને 2 ઉદાહરણમાં પણ આપણે મધ્યક જ શોધવાનો છે અહીંયા, એટલે માહિતી આપી છે તમને ચોપડીના પાના નંબર 233 ઉપર કે કોષ્ટકમાં આપેલ ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારના કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળામાં શિક્ષક સ્ત્રી શિક્ષકોનું ટકાવારી વિતરણ આપેલું છે। તો આ મેથ દાખલો જે છે એ ત્રણેય રીતે આપણે મધ્યક શોધવા જઈ રહ્યા છીએ,
ત્રણેય રીતે. તો પાઠ્યપુસ્તકના 233 પાના ઉપર એ આપણે આપેલો છે. તો એને મેં અહીંયા સૌથી પહેલા તમને આપેલી માહિતી જે છે કે સ્ત્રીઓની ટકાવારી છે એ તમને અહીંયા બતાવી દીધી છે મિત્રો મેં તમને અહીંયા. હવે એ માહિતીના આધારે આપણે મિત્રો અહીંયા આપણે આવૃત્તિ પણ આપી છે એ લખી દઉં અહીંયા. 6, ત્યાર પછી 11, 7, 4, 4, 2 અને 1. તો આટલી આપણે માહિતી આપી છે. હવે એક્સ આ એટલે શું મિત્રો? જેને ખબર નથી પડતી એ બરાબર ધ્યાન આપે. એક્સ આ એટલે મધ્ય કિંમત તરીકે ઓળખાય છે. મધ્ય કિંમત એને કહેવાય છે. તો આ બંનેનો સરવાળો અધસીમા ઉર્ધ્વસીમા કહેવાય. આને કે 15-25% વાળી હોય શિક્ષકોની એવી સંખ્યા 6 છે. તો એ માહિતીને આપણે બેનો ટોટલ કરવાનો એટલે 40 ને ભાંગ્યા 2 કરો એટલે અહીંયા કેટલા આવશે? 20. તો મિત્રો એવી રીતે તમને ખબર છે કે આ બે વચ્ચેનો તફાવત છે અથવા તો જે વર્ગ લંબાઈ છે એ 10-25 ની વર્ગ લંબાઈને આપણે કેટલું કહેશું? 10. તો 10-10 ઉમેરતા જઈએ સમાન વર્ગ લંબાઈ હોય તો દર વખતે આ બંનેનો સરવાળો ભાંગ્યા 2 કરીને લખવાની જરૂર નથી મિત્રો. તો મિત્રો વર્ગ લંબાઈ શોધી લો. 15-25 ની વર્ગ લંબાઈ 10 છે એ 10-10 ઉમેરતા જાઓ. પણ યાદ રાખો કે આ જે તમને આપેલા વર્ગો છે એ દરેકની વચ્ચે 10 વર્ગ લંબાઈ હોય તો, મતલબ કે સમાન વર્ગ લંબાઈ હોય તો જ 1 શોધીને બધામાં ઉમેરી દો. એટલે 20માં 10 ઉમેરો તો 30, ત્યાર પછી 40, ત્યાર પછી 50, ત્યાર પછી 60, 70 અને 80. અને અહીંયા જરાક જોઈ પણ લો, 75-85 વચ્ચે 80 છે તો ખરા ને? ઓકે, તો આ આપણે શોધી લીધી મધ્ય કિંમત. કોઈ પણ મેથડથી દાખલો ગણો મિત્રો, XI નું ખાનું તો બનાવવું જ પડશે. આપણી પાસે કુલ 3 મેથડ છે, બરોબર? હું આ દાખલામાં એટલા બધા ખાના મિત્રો મેં એટલા દોર્યા છે, ગભરાઈ નહીં જાઓ. હું 3 મેથડથી એક સાથે દાખલો ગણું છું. તમારે એમાંથી કોઈ એક મેથડથી પરીક્ષામાં લખવાનો હોય છે તો તમને ખ્યાલ આવે કે મારે કઈ મેથડ ગણવી, બરોબર? તમને જે સારી લાગે એ મેથડથી તમારે ગણવાનું હોય છે. જો ગુણાકાર બહુ ઝડપથી ફાવતા હોય તો FIXI ની રીત સારી છે. તો મિત્રો હું અહીંયાથી જો અહીંયા કોષ્ટક એટલે બનાવું છું કે મારે 3 ખાનું, બાકી તમારે FIXI થી ગણવું હોય તો અહીંયા જ બનાવી દેવાનું. FI અને XI આ બેનો ગુણાકાર આપણે અહીંયા લખવાનું છે. 6×20 એટલે 120, ત્યાર પછી 11×30 એટલે 11×33, ત્યાર પછી 7×40 એટલે 7×28 280, 4×50 એટલે 200, 4×60 એટલે 6×24 240, 2×70 એટલે 7×14 અને 1×80 એટલે 80. તો મિત્રો આ જે બધી FIXI જે ટોટલ કરીશું તો એ ટોટલ તમને મળશે કેટલો? 1390, બરાબર? તો આ મેથડ સૌથી પહેલી, અને મિત્રો ઘણા બધા પસંદ પણ કરે છે આ મેથડને. તો આપણે બધી મેથડ કરવી છે એટલે મિત્રો હું ફરી વાત કહી દઉં છું, આ બોક્સ બનાવ્યા છે. બાકી તમારે FIXI બનાવી હોય તો બે જે ટેબલ આપ્યા છે એ તો પરીક્ષામાં આપ્યા જ હોય. ત્રીજું ખાનું મધ્ય કિંમત એટલે કે આ બંનેનો સરવાળો કરીને એના અડધા કરી દેવાના એટલે કે 20, આ બેનો ટોટલ 40, અને ત્યાર પછી આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખી જ દેવાના, બરોબર? તો આ જે ટોટલ આવે એને આપણે કહેશું σFIXI. શું કહેવાય આને? σFIXI. તો મિત્રો આને હવે આપણે ગણીએ, ત્યાર પછી આપણે બીજી મેથડથી શીખીશું. ચાલો મિત્રો, તો આપણે હવે એને કોષ્ટક તો બનાવી નાખ્યું, એને હવે ગણતરી દર્શાવશું. તો આ જે બીજું ખાનું તમને પરીક્ષામાં રકમમાં 2 આપ્યા જ હોય છે ફરજિયાત, એમાં બીજા ખાનાનું ટોટલ કરશો તો તમને મળે છે 35, અને આ FIXI ને ગુણીને જે આપણે ટેબલ બનાવ્યું એનું ટોટલ થયું 1390. તો હવે એનું સૂત્ર કયું છે? એક્સ બાર એટલે મધ્યક બરાબર σFIXI/σFI, અથવા તો ઘણા અહીંયા એન પણ લખે છે તો પણ ચાલે. તો આ જે ટોટલ છે એને σFIXI કહેવાય, 1390, અને છેદમાં σFI એટલે 35. તો આ બંનેનો તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે મિત્રો 39.71. તો આ પહેલી રીતથી મધ્યક શોધવા માટેની રીત શીખ્યા મિત્રો આપણે. જો કે પહેલો દાખલો પણ આ જ મેથડથી આપણે શીખેલા હતા. તો અહીંયા ફરીથી પાછી આપણે ત્રણેય રીત એક જ દાખલાની અંદર શીખવા જઈ રહ્યા છીએ. પરીક્ષામાં તમારે ત્રણેય રીત કરવાની હોતી નથી, તમારે ખાલી ને ખાલી માત્ર એક જ સૂત્રથી ગણવાનું હોય છે. મેં તમને અહીંયા
एक सूत्र थी आ दाखलो शीखवाड्यो। हवे मित्रों आपणे बीजी मेथड थी दाखलो शीखवा जई रह्या छीए। चालो मित्रों प्रश्न बे आपणे शीख्या पहली रीत। बीजी रीत माटे शुं करवानुं होय छे तो के तेमां आ त्रण वस्तु तो बे खाना तो होय ज, एक्साय पण बनावानुं अने एमांथी कोई वच्चेना एकने आपणे धारी लेवानो छे। एक बे त्रण चार पांच छ सात, सात छे तो मित्रों बराबर वच्चे कोण आवे छे पचास, तो एने आपणे ए धारी लेशुं। शुं धारी लेशुं? स्मोल ए। तो अहींया डी आई एवुं शोधवानुं आवे छे। શું શોધવાનું છે? ડી આઈ એક્સ આઈ માઇનસ એ, દરેક મધ્ય કિંમતમાંથી આ ધારેલો મધ્ય પચાસ બાદ કરો, ત્રીસમાંથી આ બધામાંથી બાદ કરો પચાસને। તમારે જે મધ્ય તમે વચ્ચેની કિંમત ધારો એ વચ્ચેની કિંમત તમે દરેકમાંથી ધારો, વીસમાંથી પચાસ બાદ કરું તો માઇનસ ત્રીસ, ત્રીસમાંથી ત્રીસ બાદ કરું તો મને આવશે ઝીરો, સોરી માઇનસ વીસ। પચાસ બાદ કરવાના છે, વીસમાંથી પચાસ બાદ કર્યા, ત્રીસમાંથી પચાસ બાદ કર્યા, ચાલીસમાંથી પચાસ બાદ કરીએ, પચાસમાંથી પચાસ બાદ ઝીરો, સાઠમાંથી પચાસ એટલે પ્લસ દસ, સિત્તેરમાંથી પચાસ બાદ કરીએ એટલે વીસ, એંસીમાંથી પચાસ બાદ કરીએ એટલે ત્રીસ। તો મિત્રો આ જે રકમ આવી તમારી પાસે એનો ટોટલ નથી મારવાનો, એને ગુણાકાર કરવાનો છે કોની સાથે? તો કે એને પણ એફઆઈ ડીઆઈ, કેમ એક્સઆઈ ને એફઆઈ ને ગુણાકાર કર્યો એમ હવે આપણે એફઆઈ ને ડીઆઈ ને ગુણાકાર કરીશું। ઓકે તો એનો બેનો આપણે ગુણાકાર લખતા જઈએ તો સૌથી પહેલા છ ગુણ્યા ત્રીસ એટલે અહીંયા લખવું પડશે આપણે એફ આઈ ડી આઈ, તો છ ગુણ્યા ત્રીસ એટલે માઇનસ એકસો એસી, અગિયાર ગુણ્યા વીસ એટલે બસો ને વીસ, સાત ગુણ્યા દસ એટલે માઇનસ સિત્તેર, ચાર ગુણ્યા ઝીરો એટલે અહીંયા કેટલા આવશે ઝીરો, ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ, બે ગુણ્યા વીસ એટલે ચાલીસ, અને ત્યાર પછી એક ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ। આનો ટોટલ તમે મારશો તો થોડા આંકડા ધન છે થોડા ઋણ છે, તો ઋણનો ટોટલ અલગથી મારવાનો। દાખલા તરીકે બસો વીસ અને એકસો એસી એટલે આ થાય ચારસો, ચારસો ને સિત્તેર, ચારસો સિત્તેર માઇનસ થયા, અને આ બાજુ સિત્તેર અને ચાલી એટલે એકસો ને દસ, તો ચારસો સિત્તેર માઇનસ અને આ ટોટલ તૈણીનો પ્લસ એકસો ને દસ, તો ચારસો સિત્તેર અને પ્લસ એકસો દસ એની બાદબાકી કરો તો મોટો આંકડો માઇનસ છે એટલે બાદબાકી ત્રણસો ને સાઠ, મોટા આંકડાની નિશાની ત્રણસો સાઠ વચ્ચે। ફરીથી ચારસો સિત્તેર માઇનસ પ્લસ એકસો દસ, બેની બાદબાકી થાય એટલે ત્રણસો સાઠ માઇનસ બચે। તો મિત્રો અહીંયા તમે બીજી મેથડ પ્રમાણે જે ખાના બનાવ, જો બીજી મેથડ બનાવવાનું હોય ત્યારે આ ખાનું બનાવવાનું હતું નથી, ત્યારે સીધું તમારે એક્સઆઈ એફઆઈ ડીઆઈ અને એનો ગુણાકાર એટલે અહીંયા તમારે ટૂંકમાં લખી દેવાનું હોય છે, પણ અત્યારે તો આપણે ત્રીજી મેથડ કરવાની છે, એના ખાના બાકી રાખ્યા છે, તો ચાલો એની આપણે ગણતરી કરીએ, એનું સૂત્ર પણ આપણે લખીએ। ચાલો મિત્રો આપણે બીજી મેથડથી મધ્યક શોધવા જઈએ છીએ એક જ દાખલાનું। તો અહીંયા એ એટલે આપણે જે ધાર્યા કેટલા પચાસ, એફઆઈડીઆઈ કેટલા આવ્યા માઇનસ ત્રણસો ને સાઠ ભાંગ્યા એફ સિગ્મા એફઆઈ કેટલા છે પાંત્રીસ, તો મિત્રો પચાસની અંદર આ બંનેનો ભાગાકાર તમારે ઉમેરવાનો, ત્રણસો સાઠ લસા નહીં લેતા મિત્રો, ઘણા શું કરે છે પચાસને એની સાથે ગુણે છે, ના ના, ત્રણસો સાઠ ભાંગ્યા પાંત્રીસ તમારે કરવાના અને એ જે સંખ્યા આવે એને તમારે બાદ કરવાની હોય છે। તો મિત્રો આ જે ભાગાકાર કરશો એટલે એની જવાબ દસ પોઈન્ટ ઓગણત્રીસ આવે છે, કેટલો માઇનસ દસ પોઈન્ટ ઓગણત્રીસ, ત્રણસો સાઠ ભાગ્યા પાંત્રીસ, હવે એની બેની પ્લસ છે પણ અહીંયા માઇનસ હોવાથી દસમાંથી પચાસમાંથી દસ પોઈન્ટ ઓગણત્રીસ તમે બાદ કરશો એટલે એનો જવાબ મિત્રો તમને ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર મળશે। તો આ જવાબ પણ પહેલા જવાબની સાપેક્ષમાં સમાન જ આવે કારણ કે મેથડ બદલાણી છે, બરોબર, કોઈક સંજોગોમાં એવું આવે કે પોઈન્ટમાં થોડો ફરક બને મિત્રો, પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી, બરોબર। તો આ બીજી મેથડથી આપણે દાખલો ગણ્યો, કોઈ પણ દાખલો આ રીતે એક, હા અસમાન વર્ગલંબાઈ હોય ત્યારે પણ આ મેથડ જ કામ લાગે મિત્રો, ત્યારે એક આ કામ લાગે। હવે ત્રીજી જે મેથડ કરવા જઈએ છીએ એ મેથડ મિત્રો
असमान वर्ग लंबाई माटे नहीं थाय, तो समान वर्ग लंबाई होय एना माटे आ त्रणेय रीते थई शके, बराबर। तो आ एफ आई डी आई खास मेथड आम तो असमान एटले अहींथी 10 नो गेप होय, अहींया पाछो वर्ग लंबाई 15 नी होय, अहींया होय त्यारे खास आ रीते करवो जरूरी बने, बराबर। પણ અત્યારે તો આ દાખલો ત્રણેય રીતે થઈ શકે છે। ત્રીજી રીત મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છીએ, ત્રીજું ખાનું યુઆઈ। યુઆઈ એટલે શું? તો કે તમારો જે આ એક્સઆઈ છે એ બધામાંથી તમે એ તો બાદ કરો છો, પરંતુ ભાંગ્યા એને તમારે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10, તો એ વર્ગ લંબાઈ 10 ભાંગ્યા કરવાની। તો માનો કે આ 20 માંથી આ બધામાંથી 50 બાદ કરવાના અને 10 વડે ભાંગતા જવાના, તો 20 માઇનસ 50 એટલે -30, -30 ભાંગ્યા 10 એટલે -3। ટૂંકમાં આપણે બાદ બાકી તો એક્સ માઇનસ એ તો અહીંયા કરેલી જ હતી, જુઓ ને। હવે બધાને ખાલી 10 વડે શું કરવાના છે? ભાંગાકાર। અથવા મિત્રો હવે તમને શોર્ટકટ રીત બતાવું, એ યુઆઈ ની બતાવવાની। તો કે જે તમે ધાર્યું હોય ત્યાં 0 મૂકી દેવાના, પછી ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3। તો આ મેથડ મિત્રો તમારે, આ સૂત્ર તો મેં તમને પરીક્ષામાં પૂછાય એટલા માટે લખું છું, ઘણીવાર સૂત્ર પૂછે કે યુઆઈ બરાબર ખાલી જગ્યા, તો એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ, એચ મતલબ કે વર્ગ લંબાઈ 10 લખ્યા છે મેં અહીંયા, ઓકે। તો આને તમારે જે ધારેલો મધ્યક હોય એની સામે 0, બાકીના -1, -2, -3, નીચે 1, 2, 3, ક્રમશઃ ઉપર જેટલા ખાના હોય એટલે આગળ જવાનું, બરોબર। ઊંધું ના લખાય જાય મિત્રો, અહીંયા -1, -2, -3 નહીં લખતા પરીક્ષામાં, યાદ રાખજો। શીખવાની વસ્તુ છે એ બરાબર જોઈ લેવાની એક, અને એના રિહર્સલ એટલે કે દાખલા પણ ગણી લેવાના। સ્વાધ્યાય 14.1 તમે આખું સ્વાધ્યાય મિત્રો છે જ, તમે આ ત્રણ રીતમાંથી કોઈ પણ રીતે ગણી શકો, પણ ખાસ ધ્યાન રાખો અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે અત્યારે જે કરી રહ્યા છીએ એ રીત ઠીક થશે નહીં, એ શા માટે હું તમને હમણાં બતાવીશ। હવે આ એફઆઈ ને આ યુઆઈ જે ખાનું છે આની સાથે એટલે 6, 3, 18 અહીંયા આપણે ખાનું જે બનશે એફ આઈ યુઆઈ નું બનશે 6, 3, 18 -11 × 2 એટલે -22, ત્યાર પછી 7 × 1 એટલે -7, ત્યાર પછી 4 × 0, ત્યાર પછી 4 × 1, ત્યાર પછી 2 × 2, 2 × 2 એટલે 4, અને 1 × 3 એટલે 3। તો મિત્રો અહીંયા પણ થોડા આંકડા ઋણ આવ્યા, થોડા આંકડા ધન આવ્યા, આ જે બધા અંકો છે એ ઋણ છે અને આ બધા ધન છે। તો ધન અંકો કેટલા થાય? 4 ને 4, 8 ને 3, 11। આ બાજુ તો કે 18 ને 22, 30, 30 ને 7, 37, -37 અને આ બાજુ કેટલા છે? +11, -37 +11, એ બે નો સરવાળો બાદ બાકી કરતા -36 બચે। તો મિત્રો આ હવે કામમાં આવ્યું આપણું, જે છે એને શું કહેવાય? સિગ્મા આ એફઆઈ યુઆઈ નો ટોટલ, જેને કહેવાય સિગ્મા એફઆઈ યુઆઈ, અને અહીંયા છે આવૃત્તિ 35। આ બે નો ઉપયોગ કરીને હવે પાછું ત્રીજું સૂત્ર મૂકીશું, અને એને આપણે ત્રીજી મેથડ, એને મેથડને પદ વિચલનની મેથડ તરીકે ઓળખાય છે, એનું સૂત્ર લખીએ મિત્રો। તો ચાલો મિત્રો ત્રીજી મેથડ શીખીએ। તો પહેલી મેથડ શીખ્યા એને મિત્રો સીધી રીત કહેવાય, બીજી મેથડ શીખ્યા એ આપણી ધારેલા મધ્યકની રીત કહેવાય, અને ત્રીજી જે શીખવા જઈ રહ્યા છે એને પદ વિચલનની મેથડ કહેવાય। તો આપણે ત્રીજી મેથડ માટેનું સૂત્ર લખવા જઈ રહ્યો છું મિત્રો, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ। સૂત્રમાં ફરક કેટલો છે મિત્રો જોઈ લો, અહીંયા એચ છે, અહીંયા નથી, આ સૂત્રમાં નથી। એચ કેમ નથી? કે આ દાખલો અસમાન, સમાન વર્ગ લંબાઈ ન હોય ત્યારે પણ આ મૂકી શકાય એટલા માટે, અને એચ એટલે શું? બધાની વચ્ચે સમાન જે વર્ગ લંબાઈ છે એ અહીં મૂકવાની છે। તો એ આપણો કેટલો છે? 50। એફઆઈ યુઆઈ કેટલા આવ્યા? -36, અને છેદમાં કેટલા છે? સિગ્મા એફઆઈ 35 ગુણ્યા એચ, એટલે વર્ગ લંબાઈ કેટલી છે? આમાં ગેપ કેટલો છે? 10। તો 50 અને આ માઇનસ આવ્યા એને અહીં માઇનસ લખી દઈએ, 36 ભાંગ્યા તમારે અહીંયા 35 કરવાના, અને એને ગુણ્યા કેટલા કરવાના? 10। તો એ ન કરવું હોય તો મિત્રો આ 5 × 2 = 10 અને 5 × 7 = 35, તો આ 36 × 2 કેટલા આવ્યા? 72, અને છેદમાં કેટલા આવ્યા? 7। આ બે નો ભાંગાકાર કરી અને એમાં તમારે બાદબાકી કરો, એટલે અહીંયા પણ ભાંગાકાર મિત્રો બાદબાકી કરશો એટલે 10.29 જેવું આવશે, અને બાદબાકી કરો એટલે 39.71 એ અહીંયા પણ જવાબ આવશે। તો મિત્રો આ પદ વિચલનની રીત થઈ। અહીંયા મિત્રો તમે કહેશો કે તો આ ત્રણમાંથી રીત કરવી કઈ? તમારે જો આ આમાં છે ને મિત્રો ગુણાકાર મોટા આવે, જો અહીંયા દાખલા તરીકે વર્ગ હજી 15 થી ચાલુ છે એટલે વાંધો નહીં,
परंतु 500 ની જેવા વર્ગ હોય તો xi મોટી કિંમત આવે ત્યારે મોટી આવે ત્યારે fi xi નો ગુણાકાર મોટો આવે આવડો જે ગુણાકાર છે તો એ ગુણાકાર મોટો આવતો હોય ત્યારે મિત્રો આ fi ui ની રીત સારી પડે કેમ કે એમાં જો ગુણાકાર ના આંકડા નાના આવે કેમ તો કે એમાં જે ui છે એ આપણે મૌખિક લખીએ છીએ 0 માઈનસ 1 2 3 1 2 3 તો તમારી પાસે જે તમને એમ લાગે કે મને fi xi થી મેથડ સારી લાગે છે તો એ રીતે ગણો fi di થી સારી લાગે છે fi xi થી સારી લાગે છે તો 1 2 3 મેથડ છે તો આ બધા ખાના પરીક્ષામાં બનાવવાના નથી જો તમે fi xi થી ગણો તો મિત્રો આ 1 2 તો આપ્યા જ હોય આ xi ને આ fi xi એટલું બનાવવાનું di થી ગણવાના હોય તો xi તો હોય di અને આ fi di એ લખવાનું અને ui થી ગણો તો ui અને fi ui આ બે વધારવાના આ ત્રણ તો આવે આવે ને આવે જ બે પરીક્ષામાં આપ્યા હોય એક xi નું બનાવવાનું xi કઈ રીતે બનાવ્યો ફરીવાર કહી દો આ બેનો સરવાળો ભાગ્યા 2 હેને અને પછી એવી રીતે વર્ગ લંબાઈ ઉમેરતી જવાની આ બનતું જાય પછી આ fi u xi થી ગણ્યો પછી di જો કાનું બનાવો તો di fi નું ગુણાકાર અને ui બનાવો તો fi ui નું ખાનત બનાવવાનું તો મિત્રો હજુ આપણે આની અંદર કોઈ દાખલો હજી ગણશું મિત્રો કે જેને તમને કોઈ એક રીતથી ગણશું હવે આપણે આગળનું ઉદાહરણ fi ui થી ગણવા જઈ રહ્યા છીએ તો તમને અંદાજ આવશે કે આપણે કઈ મેથડથી કરી શકીએ ચાલો મિત્રો ઉદાહરણ 3 પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની અંદર દાખલો આપણે આપ્યો છે એમાં રકમ કઈક આ પ્રમાણે છે નીચે આપેલ વિતરણમાં એક દિવસીય ક્રિકેટ મેચના બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે તો યોગ્ય રીતે પસંદ કરી વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શું સૂચવે છે આવું આપણે અંદર કીધું છે આપણે બરોબર તો અહીંયા મેં બે ખાના જે એને ટેબલમાં આપ્યા છે એ મેં બતાવી દીધા પરંતુ મિત્રો તમે બરાબર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે 20 થી 60 60 થી 100 100 થી 150 150 થી 250 250 થી 350 350 થી 450 તો અહીંયા મિત્રો વર્ગ લંબાઈ છે 40 ની છે અહીંયા પણ 40 ની છે અહીંયા 50 ની અહીંયા પણ પછી 100 ની છે ફરી 100 ફરી 100 તો વર્ગ લંબાઈ અસમાન છે તો પદ વિચલન એટલે કે fi ui થી દાખલો થાય નહીં યા તો fi xi થી થાય ગુણાકાર થી થાય અને યા તો બીજી મેથડ છે કે ધારેલા મધ્યકની રીત તો મિત્રો હું ધારેલા મધ્યકથી દાખલો ગણવા જઈ રહ્યો છું બીજી રીતે તો આપણે સૌથી પહેલા xi શોધવાનો હોય એટલે કે આ બેયનો સરવાળો 80 એને ભાગ્યા 2 એટલે 40 આ બેયનો સરવાળો 160 એને ભાગ્યા 2 એટલે 80 આ બેયનો સરવાળો 250 એટલે એને ભાગ્યા 2 કરો એટલે 125 આ બંનેનો સરવાળો થાય 400 એને ભાગ્યા 2 કરો એટલે 200 આ બંનેનો સરવાળો 250 અને 350 એટલે 600 થાય એને ભાગ્યા 2 કરો એટલે 300 અને ત્યાર પછી આ બંનેનો સરવાળો છે 800 થાય એને ભાગ્યા 2 કરો એટલે 400 તો આ મિત્રો xi આવ્યું કેમ બધાનું બનાવવું પડ્યું બધે અલગ અલગ વર્ગ લંબાઈ છે ઘણી વખત શું કરે મિત્રો આ બેનો સરવાળો 80 ભાગ્યા 40 પછી બેનો વચ્ચેનો ગેપ કેટલો છે 40 40 40 ઉમેરીને લખી નાખે મિત્રો ખાસ ધ્યાન આપો બધે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે મેથડ ચાલે અસમાન જ્યારે વર્ગ લંબાઈ હોય ત્યારે આ બેનો ટોટલ ભાગ્યા 2 બધી જ જગ્યાએ કરવાનો હવે di એટલે શું તો કે તમારી પાસે જે બરાબર વચ્ચેનું ખાનું 3 4 5 6 છે તો 6 ભાગ્યા 2 3 પણ ધારી શકાય અને ચોથું ખાનું આને પણ તમે ધારી શકો એ યા તો આને પણ ધારી શકાય બરોબર તો એ ધારી લીધું હવે આ 200 છે આ di એટલે શું xi માંથી એ માઇનસ કરવાનો તો આ બધા જ ખાના તો xi ના છે જ તો દરેક માંથી 200 બાદ કરવાના એટલે કે 40 માંથી પણ 200 બાદ કરવાના તો માઇનસ 160 80 માંથી પણ 200 બાદ કરવાના એટલે માઇનસ 120 125 માંથી પણ 200 બાદ કરવાના એટલે 75 માઇનસ 200 માંથી 200 બાદ કરવાના 300 માંથી 200 બાદ કરવાના અને 400 માંથી 200 બાદ કરવાના તો અહીંયા વર્ગ લંબાઈ વડે ભાંગવાનું નથી ભાંગવાનું ક્યાં હોય ui માટે અહીંયા છેદમાં h આવે બરોબર એટલે આમાં બધામાં હજી વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે એ મેથડ પણ અહીંયા તો દરેક જે તમે વચ્ચેનો 1 2 3 4 5 6 છે તો વચ્ચે ખરેખર 3 થાય પણ આપણે ચોથો જે છે એને પણ એની પછીનો પણ ધારી શકો અને 125 ને પણ ધારી શકો મેં 200 ને એ મધ્યક ધાર્યો અને ધારેલો મધ્યક બધામાંથી બાદ કર્યો એટલે di નું ખાનું બન્યું હવે આ di ને આપણે fi સાથે ગુણીએ એટલે કે 7 ગુણ્યા 160 એટલે 16 સત્તા 112 થાય અને આ મીંડું લાગી ગયું માઇનસ તો ખરા જ 12 પંચા 60 થાય અને આગળ મીંડું એટલે 600 16 ગુણ્યા 75 કરશો એટલે 1200 આવશે
અને 12 ગુણ્યા 0 એટલે 0 આવશે, ત્યાર પછી 2 ગુણ્યા 100 અને 3 ગુણ્યા 200 એટલે 600। તો મિત્રો આ બધામાં ટોટલ કરવા જાઓ તમે તો આ બંનેનો ટોટલ થાય 800 અને આ બધાનો ટોટલ જે છે એ તમે કરશો તો એ ટોટલમાંથી આ 800 ને બાદ કરવાના છે। ચાલો મિત્રો તો આ ત્રણેયનો ટોટલ કરો ઋણ સંખ્યાનો તો -2920 આવે અને બે સંખ્યાનો ટોટલ કરો એટલે 800 આવે। તો આ અંતે તો આ બધાનો ટોટલ જ કરવાનો છે આપણે। ટોટલ મીન્સ ધન સંખ્યાનો અલગ, ઋણ સંખ્યાનો અલગ, પછી એ બેની બાદ બાકી। તો -2920માંથી 800 જાય તો -2120 વધે મિત્રો। તો આ આપણી પાસે FIDI નું ખાનું મળ્યું અને હવે એનું આપણે સૂત્ર મૂકીએ। ચાલો મિત્રો તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે A પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI। એ આપણે કેટલા ધાર્યા છે 200 પ્લસ FIDI કેટલા આવ્યા -2120 છેદમાં સિગ્મા FI એટલે આ બધી આવૃત્તિનો ટોટલ પણ મિત્રો તમારે મારવાનો હોય છે એ છે 45। એ મેં અહીંયા લખી દીધો છે 200 અને આ બેનો ભાગાકાર તમે કરશો એટલે એ બેનો ભાગાકાર આવશે પ્લસ માઇનસ માઇનસ 47.11 આવશે। 2120 ભાગ્યા 45 કરો એટલે 47.11 અને એ બેની બાદ બાકી કરો એટલે તમારી પાસે જવાબ મિત્રો આવશે એ જવાબ છે 152.89 152.89। તો મિત્રો તમારે જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આ DI નો સહારો લઈ શકાય અને FIXI થી પણ થાય, આ બેનો ગુણાકાર કરીને પણ દાખલો થઈ શકે, પરંતુ ત્રીજી મેથડ છે એનાથી થશે નહીં, કારણ કે એમાં છેલ્લે ગુણ્યા એચ આવે તો એ એચ આપણે સમાન છે નહીં એટલે આ દાખલો ત્રીજા સૂત્રથી ન થાય। પહેલું સૂત્ર FIXI અને બીજું સૂત્ર FIDI થી થાય। મેં આ દાખલો FIDI થી ગણ્યો, હજુ મિત્રો આમાં સમજ ના પડી હોય તો આ દાખલોને રિપીટ કરો ફરીથી, કારણ કે અગત્યનું છે। ત્રણેય મેથડ તમે આ મિત્રો ત્રણ ઉદાહરણની અંદર હું શીખવાડ્યું, હવે આ ત્રણ દાખલાને આધારે તમે 14.1 મેં યુટ્યુબ પર બધા જ દાખલાઓ ગણીને એમાં મૂક્યા છે, મતલબ કે એની અંદર ઘણા ખરા દાખલાઓ જે જરૂરી છે એ મૂકેલા છે, તો એ દાખલા તમે ગણશો અને ફરી સાથે 14.1 રિપીટ કરશો તો હું માનું છું કે તમને મધ્યકના બધા દાખલા આવડી જશે મિત્રો। તો પછીના વિડીયોની અંદર ફરીથી મળશું પાછું। તો અહીંયા વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરીશું અને કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટ પણ લખીશું અને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। ઓકે।